નિષ્ફળતા ખેડૂતોએ વાવણી કરી, પરંતુ ત્યારબાદ વરસાદ સાવ નિષ્ફળ જતો. વર્ષે મેઘરાજાની તોફાની ઇનિંગ થઈ, પરંતુ ત્યારબાદ જાણે મેઘરાજા રિસાયા, અને ત્યારબાદ જે ઓલપાડ તાલુકાના જે ખેડૂતોની જે હાલત થઈ છે, ખેડૂતોએ રાતા પાણી રોવાનો વાળો આવ્યો છે. પાણીના અભાવે પોતાનો પાક લઈ શક્યા નથી, ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં બોર મૂકી અને હાલ તો ડાંગરની ખેતી કરી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો, ભટગામના ખેડૂતો છે તે પોતે ડાંગરની વાવણી કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે ભટગામના ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું. ખેડૂતોની કેવી હાલત છે? શું નામ છે આપનું? સની પટેલ. સની, જે રીતની હાલ ચાલુ વર્ષે જે રીતની પરિસ્થિતિ સર્જાય છે, કેવા હાલ છે? હવે હાલ તો એવા છે કે ખેડૂત લક્ષી બજેટ તો બનાવ્યું સરકારે, ન પણ યોજનાઓ કોઈ ખેડૂત સુધી આવી, ના કેનાલોમાં પાણી આવ્યું. તમે જોઈ રહ્યા છો કે વગર પાણી વગર અમારે બોરો કરાવીને પાણી ખેતરમાં પાઈને મજૂરોથી ભાત રોપાવવું પડે છે, ઘણું કોસ્ટલી પડે છે અમને. આપની કેટલી જમીન? 40 વીઘા. કયા પ્રકારનો પાક લેવો? ડાંગર. કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિમાં પાણી વગર ખેતરો અમે પડ્યા છે. સામાન્ય જે ખેડૂત છે તેની કેવી હાલત? તેઓ જે કેસીસી બીકેસી જેવી લોનો લઈને એ તો એ પણ ભરપાઈ થઈ શકે એમ નથી હમણાં તો, એ લોકોની એવી પરિસ્થિતિ ખરાબ છે. ચાલુ વર્ષે જે રીતે મોટા સિમેન્ટ ખેડૂતોની હાલત જયારે દયનીય હોય, ત્યારે નાના ખેડૂતોની તો હાલત શું કરવી? ખેડૂતો જે બેંકની લોન નથી ભરી શકતા, ખેડૂતોનો પાક નિષ્ફળ થાય. ગયા વર્ષે પણ પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે આપણી સાથે અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે? વિપુલ. જે રીતની પરિસ્થિતિ છે, કયા પાક તમે લેવો? અમે ડાંગરનો જ પાક લઈએ છીએ દર વર્ષે. ગયા વર્ષે વરસાદ ને એ બધું હતું, આ વર્ષે વરસાદ ન હોવાથી આ વર્ષે અમારે બોર કરવા પડે છે. બોર કરીને બોરનો ખર્ચો બી ઘણો થયો છે, કે બોર કર્યા પછી બી બોરના લેવલ બી ડાઉન થઈ ગયા છે, અને પાણીનો ખર્ચો બહુ વધારે થઈ ગયા છે. અમને ડીઝલ ફૂકીને કરવું પડે છે, તો અમારે ઉત્પાદન કરવા માટે જે અમને ખર્ચો થાય છે, નિભાવ ખર્ચ બહુ ઘણો પડી જાય છે. તેથી તો આપણા વિસ્તારમાંથી કેનાલ પસાર થાય છે, તો કેનાલમાંથી પાણી નથી? ના, કેનાલનું પાણી આવશે, કે આ વર્ષે ગયા વર્ષે પાણીનો પ્રોબ્લેમ છે, અમારે કેનાલ સુધી આવ્યું નહીં પાણી. જે રીતે ખેડૂતની વાત કરીએ, કેનાલ તો ગામની સીમમાંથી પસાર થાય છે, પરંતુ ગામ સુધી પાણી નથી પહોંચ્યા, તેને લઈને ખેડૂતોની હાલત ખરાબ છે. આપણી પાસે એક વડીલ ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીએ. તેઓ સવારથી પોતાના ખેતરમાં પોતાની ડાંગરની વાવણી કરાવી રહ્યા છે. કાકા, શું નામ છે? રમણ પટેલ. રમણ કાકા, જે રીતે ડાંગરની ખેતી કરાવી રહ્યા છે, કઈ રીતે હાલત છે? અત્યારે તો દયનીય હાલત છે, બોરથી પાણી પાય છે મશીન મૂકીને. પરિસ્થિતિ કરેલો ખર્ચ માટે પડે એવું છે. શું કહેવા માંગુ છું સરકારને? સરકાર જે પાક વીમા માટે કરે છે, પણ તેમાં એ વીમો તો પૂરો મળતો નથી, અને પેલા કહે છે તેમ એકાદ બે રૂપિયાનો ચેક મોકલી આપે છે. અચ્છા, મજાક કરે છે? મજાક કરે છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકારની યોજના છે તે પલટા પર પાટું જેવી છે, ખેડૂતની હાલત દયનીય છે. ચાલુ વર્ષે જે રીતે એક વરસાદ ખેંચાયો છે, તેના કારણે ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે કે ખેડૂતની જે યોજના છે તે ખેડૂતના ઘર સુધી નથી પહોંચી, અને સિંચાઈના જે પાણી છે તે ગામ સુધી નથી પહોંચ્યા, તેને લઈને ઓલપાડ તાલુકાના ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત.